છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષય ભણીશું. સંસ્કૃત વિષયમાં પાઠ 4 એહી સુધી રહો, આવ સુધી રહો. જો અહીંયા આવે એહી સુધી રહો, એહી સુવિક્રમ, આવ સુધીર, આવ સુવિક્રમ. ખેરણા ગણા ગચ્છામ, કે રમતના મેદાનમાં જઈએ, ગચ્છામ એટલે જઈએ. ધાવન કૂદન ચલને ખેલેહ, આપણે દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો વડે. વ્રજ કાયતામ વિંદામ, એટલે વ્રજ જેવા મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. વ્રજ કાયતામ, અહીંયા શબ્દો, બે શબ્દો જોડાયેલા છે. વ્રજ એટલે વ્રજ જેવું, કાયતામ એટલે કાય એટલે શરીર. વ્રજ કાયતામ વિંદામ, વ્રજ જેવા મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. વિંદામ એટલે. બીજો શ્લોક, એહી સુશીલે એહી મૃણાલિની, એટલે આવ સુશીલા, આવ મૃણાલિની. પુષ્પવાટિકામ ગચ્છામ, આપણે ફૂલવાડીમાં જઈએ. પુષ્પવાટિકામ ગચ્છામ એટલે ફૂલવાડીમાં જઈએ. વિવિધે કુસુમે વિધાન માલા, વિવિધે કુસુમે વિધાય માલા. આપણે વિવિધે એટલે જાત જાતના ફૂલો વડે, કુસુમે એટલે ફૂલો વડે, વિધાય માલા, માળા બનાવીએ. આપણે જાત જાતના ફૂલો વડે માળા બનાવીને. વિઘ્ન વિનાશકમ ચાર્મ, વિઘ્ન વિનાશક એટલે કોણ? વિઘ્ન વિનાશક એટલે શ્રી ગણેશને. અચાર્મ એટલે પૂજીએ. તો ફરી જોઈ લો, એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ, આવ સુશીલા આવ મૃણાલિની, આપણે ફૂલવાડીમાં જઈએ. વિવિધે કુસુમે વિધાય માલામ વિઘ્ન વિનાશકમ ચાર્મ, આપણે જાત જાતના ફૂલો વડે માળા બનાવીને વિઘ્ન વિનાશક શ્રી ગણેશને પૂજીએ. ત્રીજો શ્લોક, એહી દિનેશ પ્રણવ ગણેશ. અહીંયા ત્રણ નામ સાથે છે, પણ એહી શબ્દ એક જ વાર લાગેલો છે, બરાબર? એટલે ત્રણેયને એક જ વાર સંબોધન કરીને ત્રણે નામ ઉચ્ચારેલા છે. તો એહી દિનેશ પ્રણવ ગણેશ, આવ હે દિનેશ પ્રણવ ગણેશ. જ્ઞાન નિધિ સંચિનુયામ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. એહી શારદે ગિરજે વરદે, હે અહીંયા એહી શબ્દ આપેલો છે. તો આવ શબ્દ, એહી શબ્દ એટલે આવ, આવ શબ્દ આ બધા માટે વપરાયો છે, કે જે નામ દીધેલા છે એ નામ માટે, કે આવો આપણે શું કરીએ, કે શારદે ગિરજે વરદે, કે આવ હે શારદા ગિરજા વરદા. જ્ઞાન વારિદો વિહરામ, આપણે જ્ઞાનના સાગરમાં વિહરામ કરીએ. શારદે ગિરજે વરદે કોના માટે વપરાયો છે? સરસ્વતી દેવી માટે. તો અહીંયા જોઈ લો કે આવ હે દિનેશ પ્રણવ ગણેશ, આપણે જ્ઞાનનો ખજાનો મેળવીએ. આવ શારદે, હે શારદે ગિરજા વરદા, આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ. હવે ચોથા નંબરનો શ્લોક જુઓ, કે તન્વા મનસા, તન્વા મનસા હિતમ ચરતઃ. તન અને મનથી, હિતમ ચરત એટલે લોકોનું હિત આચરતા. આપણે સદા ગુરુન ગચ્છામ, આપણે હંમેશા ગુરુને અનુસરીએ. સદા ગુરુન અનુગચ્છામ એટલે ગુરુને અનુસરીએ. અહીંયા ફરી જોઈ લો, તન્વા મનસા હિતમ ચરતઃ, સદા ગુરુન અનુગચ્છામ. તન અને મનથી લોકોનું હિત આચરતા આપણે હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતુ સેવા સત્કાર, કે ભારત માતાનો સેવા સત્કાર આપણું, સત્કાર આપણું શું છે? કર્તવ્ય બને છે.
કે ભારત માતાનો સેવા સત્કાર કરવા આપણું કર્તવ્ય બને છે. ભારત માતાની સેવા સત્કાર કરવાનું આપણું કર્તવ્ય બને છે. દેશ હિતાર્થ જીવામ, આપણે દેશના કલ્યાણ માટે જીવીએ. દેશ હિતાર્થ જીવામ, આપણે દેશ કલ્યાણ માટે જીવીએ. જોઈ લો અહીંયા, ભારત માતુ સેવા સત્કાર દેશ હિતાર્થ જીવામ, કે ભારત માતાનો સેવા સત્કાર આપણું કર્તવ્ય બને, આપણે દેશ કલ્યાણ માટે જીવીએ. ચલો હવે સ્વાધ્યાયમાં જુઓ. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એકની અંદર જુઓ, નીચેના પ્રશ્નનું મોટેથી ઉચ્ચારણ કરો, કે અહીંયા શબ્દો આપેલા છે એ બધા શબ્દો તમારે મોટેથી ઉચ્ચારણ કરવાના છે. પ્રશ્ન બેની અંદર આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. અહીંયા ત્રણ કાવ્ય પંક્તિઓ આપેલી છે, જે તમારે જે પ્રમાણે કાવ્ય પંક્તિ પૂર્ણ થાય છે, કે જે શબ્દથી શરૂઆત લઈને જે શબ્દથી પૂર્ણ વિરામ આપેલું છે ત્યાં સુધીની આખી કાવ્ય પંક્તિ તમારે લખવાની રહેશે, કે ચાર લીટીની હોય કે ત્રણ લીટીની, એમ ત્રણ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. પ્રશ્ન નંબર ત્રણની અંદર જુઓ, નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. અહીંયા ગચ્છામ શબ્દ આપેલો છે, તો અહીંયા કેટલાક અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, તે ખાલી જગ્યામાં એવા શબ્દો શોધીને લખવાના છે, કે ભાઈ ખાલી આપેલા છે કે વિંદામ, અર્ચામ, વિહરામ, અનુગચ્છામ, જીવામ, અર્ચામ, આ જેવા શબ્દો આપેલા છે એ તમારે બુકની અંદરથી શોધીને લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર, આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં આપો. કીદશી, કાયા વિંદામ, વયમ વ્રજ સૃદશી કાયા વિંદામ. સુશીલા કુત્ર ગચ્છતિ, તો સુશીલા પુષ્પવાટિકામ ગચ્છતિ. કશ્ય હિતાર્થ જીવામ, તો વયમ દેશસ્ય હિતાર્થ જીવામ. કશ્ય આજ્ઞાયા અનુગચ્છામ, તો વયમ ગુરુજનામ આજ્ઞાયામ અનુગચ્છામ. અહીંયા શબ્દો આપેલા છે, ઉદાહરણ પ્રમાણે કરો. પ્રશ્ન નંબર પાંચ, તો અહીંયા જુઓ ગચ્છ આપેલું છે, તો ગચ્છામ. એમ નય, તો નયામ. અનુગચ્છ, તો અનુગચ્છામ. પીબ, તો પીબામ. વિંદ, તો વિંદામ. બરાબર. અહીંયા પ્રશ્ન નંબર છ, સાત અને આઠ, એમાં પ્રશ્ન નંબર સાત ખાલી ભારત માતાનું ચિત્ર તમારે લાસ્ટમાં દોરવાનું છે, જો ફાવે તો, નહીં તો વાંધો નહીં, નહીં તો પ્રશ્ન નંબર છ અને આઠ લખવાના નથી. અહીંયા અન્ય ગીતો શોધીને લખવાના છે, ને અહીંયા રમતો વડે નામ લખવાના છે, એટલે એ બુકની અંદર લખવાની જરૂર નથી આપણે. હવે જો અહીંયા જ્ઞાતવ્ય, અહીંયા જ્ઞાતવ્યની અંદર આપેલું છે સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે. આ પાઠની અંદર આવતું નથી, આ જાણવા જેવું છે, કંઈક વિશેષ જાણકારી માટે આપેલું છે. તો સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે અપ્રતિમ યોગદાનાય વાલ્મીકી પુરસ્કાર દિયતે. તો સંસ્કૃત સાહિત્યના ક્ષેત્રમાં અનુપમ અપ્રતિમ યોગદાન આપવા માટે વાલ્મીકી પુરસ્કાર આપવામાં આવે છે. અસ્માકમ રાજમુદ્રાયા અંકિત સત્યમેવ જયતે ઇતિ મુદ્રાલેખ મુંડકોપનિષદ અસ્તિ. કે ભારતીયની રાજમુદ્રામાં અંકિત સત્યમેવ જયતે, કે સત્યની જ વિજય થાવ, એ મુદ્રાલેખ મુંડકોપનિષદમાંથી લીધેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ ચાર પૂરો થાય છે. ચલો આવજો.